ગુજરાતની અંદર જયારે જયારે ચૂંટણી આવે છે ત્યારે બનાસકાંઠાની અંદર અવનવા રંગ આપણને ચૂંટણી જોવા મળે છે એવું જ કંઈક જ્યારે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી જાહેરાત થઈ તે પછી અવનવા રંગ સામે આવ્યા અને અદભુત ઘટનાઓ પણ બનતી રહી આજે જ્યારે મતદાનનો દિવસ છે ત્યારે એક એવી ઘટના સામે આવી છે એ વિડિયો જોઈને તમને પણ એવું થશે કે ના અહીંયા કોણ જીતે છે કોણે કોને સ્થાનમાં સમજાવી દીધું છે કે આ વખતે તો હું જ આવવાનો છું આજે જે એક અદ્ભુત વિડીયો અમારી પાસે આવ્યો છે એ અમે તમને બતાવવા માંગીએ છીએ અને વિડીયોની વાત પણ આજે કરવી છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ જ્યારથી વાવ પેટા ચૂંટણીની જાહેરાત થઈ તે પછી અવનવા રંગો અવનવી ઘટનાઓ સામે આવવા લાગી આજે મતદાનના દિવસે એક વિડીયો સામે આવ્યો વિડિયોની અંદર મોરીખા ગામની અંદર એક બાજુથી ગુલાબસિંહ રાજપૂત ચાલીને આવે છે તો બીજી બાજુ ભાજપના સ્વરૂપજી ઠાકોર ચાલીને આવે છે બંનેનો મોરીખા ગામે ભેટો થાય છે અને બંને સૌથી પહેલા સામસામે જોઈ અને હસે છે પછી જ્યારે સ્વરૂપજી ઠાકોર હાથ મિલાવવા જાય છે તો ગુલાબસિંહ રાજપૂત હાથ નથી મિલાવતા અને તેઓ કહે છે આ વખતે ગુલાબ જીતવાનું છે ગુલાબ હેટ્રિક મારવાનું છે એટલે ક્યાંક ગુલાબસિંહ રાજપૂતે સ્વરૂપજી ઠાકોરને શાંતમાં સમજાવી દીધા છે કે આ વખતે તમારી હાર થવાની છે અને તેઓ કહી રહ્યા છે કે ગુલાબસિંહ રાજપૂત આ વખતે અહીંયા જીતશે અને એમની સાથે કોંગ્રેસ છે જે સતત ત્રીજી વખત અહીંયા હેટ્રિક મારશે આ વિડીયો જોઈને તમને પણ એવું લાગશે કે આ અવનવા રંગો વાવની અંદર જોવા મળ્યા છે

હવે આ વિડીયો જોયા પછી અમને પણ એવું લાગ્યું કે વાવની પેટા ચૂંટણી જયારે જાહેર થઈ છે ત્યારે કંઈક ને કઈક એવી ઘટનાઓ બને છે જે હંમેશા લોકો પાસે યાદ રાખવા માટે મજબૂર કરશે કારણ કે સૌથી પહેલા તો ટિકિટ આપવાની વાત આવી એટલે અપક્ષ ઉમેદવાર તરીકે ભાજપમાંથી જ બળવો કરીને માવજી પટેલ મેદાનમાં આવ્યા પછી કેટલાય મંત્રી મંડળના ધામા ગુજરાતમાં જોવા મળ્યા એમની સાથે સી આર પાટીલ પાવર ઉતારવાનો છે તેવી વાત પણ માવજી પટેલે કરી દીધી અને ખાસ કરીને જયારે ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા

છે તે સ્વરૂપજી ઠાકોરને સમજાવી દીધું કે આ વખતે ફરી વાર અહીંયા કોંગ્રેસ આવવાની છે ગુલાબ ખીલવાનું છે ગુલાબની હેટ્રિક લાગવાની છે તમે જો વિડીયો જોયો તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર